सुरेश भाई आप स्टेज पर पधारो। सुरेश भाई आम तो नवसारी ना छे, एमना वेलकम सर, ओबामे सर। आम तो नवसारी ना छे, निवृत्त विकास अधिकारी LIC, परंतु ए पोते पोतानो एक प्रिय मित्र करीने साप्ताहिक चलावे छे। અને આ સાપ્તાહિકની વિશિષ્ટતા એ છે કે એમાં કોઈ જાહેરાત નથી, એમણે જે લખવું એ લખી શકે છે। અને એ પ્રિય મિત્ર હું નિયમિત વાંચું છું અને એની અંદર જે લેખ આવે છે ને એમાં માઇન્ડ યોર બિઝનેસ, જે નાણાકીય વાત હોય, પોતાનો અગ્રલેખ, એડિટોરિયલમાં એમણે જે કંઈ કહેવું એ સચોટ એમની પેનથી લખે છે। બીજું કેન્ડલ લાઇટ છે, કબીર ખડા બજાર મેં, શિવમ સુંદરમ, ચિંતા અને ચિંતન એ પણ એક બીજો એમનો વિષય છે કે જેની ઉપર એ ખૂબ સહજતાથી લખી શકે છે। અને એક પણ જાહેરાત વગરનો આ પ્રિય મિત્ર ખરેખર આપણે સૌએ વાંચવા જેવું છે। લેખક પણ છે, એમના પુસ્તકો આજ્ઞાનું અજવાળું, અમેરિકા એ સોનાની લંકા, પરકમ્બા વાસી મહેશભાઈ કોઠારી જેને માટે ગુજરાત ગૌરવ લઈ શકે એમનું જીવન ચરિત્ર સુરેશભાઈ લખ્યું છે। અને જેવા આપણે સૌ સુરતી કહીએ એમનો જીવ નવસારીમાં છે અને નવસારી ઉપર આપણું નવસારી એ પુસ્તકનું પણ એમણે સંપાદન કર્યું છે। નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્યજનના તેઓ પ્રમુખ રહ્યા છે। LIC ના વિકાસ અધિકારીઓના સંગઠનના સેક્રેટરી તરીકે સેવા આપી હતી અને દક્ષિણ ગુજરાત જે વરિષ્ઠ નાગરિક સંઘમાં 4 વર્ષ પ્રમુખ તરીકે સેવા અને સિનિયર સિટીઝન ટ્રસ્ટ તથા દિવ્ય જીવન સંઘના ઉપક્રમે આદિવાસી વિસ્તારોમાં સેવા પ્રવૃત્તિ છે। આ તો બધી થઈ છે મારે કહેવા જેવી વાતો, પરંતુ સાચી હકીકત કે વાંસદા ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં જઈને આદિવાસીઓ માટે જે કામ સુરેશભાઈ કરે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। એમની વાતો જ્યારે મેં સાંભળી ત્યારે થયું કે એક વ્યક્તિ કેટલું બધું કામ કરી શકે, જેવી રીતે ભરતભાઈ આપણી સામે છે, એમની કામ કરવાની રીત આપણે વિચારીએ તો થઈએ કે એક જીવનમાં માણસ કેટલું બધું કરી શકે। તો સુરેશભાઈ આપ અમારા આજના કાર્યક્રમમાં આવ્યા અને હું અહીં ઉપસ્થિત ભરતભાઈને એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું। આપણે સુરેશભાઈને ખૂબ તાળીઓથી વધાવીએ અને જીના ઈસી કા નામ હે જેણે ખરેખર સાર્થક કર્યું છે એવા સુરેશભાઈને જ્યારે ભરતભાઈ સન્માન કરે તો અમારા સૌની પણ આજની આ ક્ષણ સોનેરી બની જાય છે। બીજા એવી ખૂબ વિશિષ્ટ વ્યક્તિ છે અજય જનકકુમાર શાહ। અજયભાઈ, અજયભાઈ આમ તો વ્યારાના છે। અમે એવું નક્કી કર્યું કે સુરતમાં તો આપણે ઘણા બધા વ્યક્તિઓને જાણીએ છીએ, પરંતુ આપણે ઘરદીવડાને ક્યારે ઉજાગર કરીશું, અને આ બધા આપણા દક્ષિણ ગુજરાતના ઘરદીવડા છે કે જેને ઉજાગર કરીને આપણે આપણું એક ઋણ એ લોકો તરફ ચૂકવી રહ્યા છીએ। વજયભાઈ આમ તો વકીલાત કરે, હિઝ અ લોયર, સુરતમાં પ્રેક્ટિસ કરી, સેશન કોર્ટમાં પ્રેક્ટિસ કરી, વ્યારા ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરી અને રેવન્યુ તથા સિવિલ કેસ પણ એમણે 3000થી વધારે ચલાવ્યા। પેનલ એડવોકેટ છે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં અને અગત્યનું કે ગુજરાત રાજ્યના શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં તેઓ અત્યારે પણ સભ્ય તરીકે સેવા આપે। આ તો બધી એમની વાતો। સામાજિક પ્રવૃત્તિ, વ્યારા નગરપાલિકામાં સન 1995 થી 2000 કારોબારી સમિતિના ચેરમેન, સન 2000 થી 2005 ઉપપ્રમુખ તરીકે અને પ્રમુખ તરીકે પણ હતા। તે સિવાય રતનજી ફરામજી ડાબુ કેળવણી મંડળ, વ્યારા કારોબારી સભ્ય, તે સિવાય અનેક ટ્રસ્ટ, જલારામ મંદિર, આ બધી વાત તો એમની ટ્રસ્ટની, પરંતુ હું જે અત્યારે વાત કરું છું કે વ્યારા સિનિયર સિટીઝન ક્લબ કદાચ આ સમગ્ર ગુજરાતની સર્વશ્રેષ્ઠ સિનિયર સિટીઝન ક્લબ છે। અહીં જે બીજી સિનિયર સિટીઝન ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત છે, મારી આપ સૌને વિનંતી છે કે એક વખત વ્યારા જઈને જુઓ કે કેટલી બધી સ્ટ્રીમ લાઇન, ડાઉન ટુ અર્થ, એટલે કેટલી બધી, એક પણ સિનિયર સિટીઝનને આખા દિવસથી સાંજ સુધી કોઈ પણ તકલીફ નહીં પડે એનું ધ્યાન અજયભાઈ અને એની ટીમ રાખી રહ્યા છે। અમે લોકો વ્યારામાં એક કાર્યક્રમ કરેલો અને એમાં એડલ્ટ વેક્સિનેશન, આપણે કઈ વેક્સિન લેવી જોઈએ એની પણ 5 મિનિટ આજે અમે વાત કરવાના છીએ। તો એ વેક્સિન, આપણે ઘણી બધી વેક્સિન લેવી જોઈએ અને ટોટલ વેક્સિનની કોસ્ટ ઘણી બધી થાય, તો અજયભાઈએ તે દિવસે પ્રોગ્રામમાં કહ્યું કે વ્યારા સિનિયર સિટીઝનના દરેક નાગરિકોની સંપૂર્ણ વેક્સિનકરણનો ખર્ચ હું એકલો ઉઠાવીશ।
હું મારું ટ્રસ્ટ ઉઠાવી છું. તો આવા આપણા ઘર દીવડા આપણી સમક્ષ હોય તો હું ડોક્ટર મુકુલ ચોકસીને અજયભાઈનું સન્માન કરવા વિનંતી કરું છું. અજયભાઈને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ અને આવનારા જીવનમાં હજુ વધારે ને વધારે સારા કામો સમાજ થકી કરે એવી શુભેચ્છા સર. થેન્ક યુ અજયભાઈ. અને ત્રીજા એવા એક ઘરદીવડા, પરંતુ ખરેખર જેને આપણે સુપર સિનિયર સિટીઝન કહી શકીએ, એવા વાપીના રમેશ ચંદ્ર વશી. અત્યારે લગભગ 80 વર્ષની ઉંમરે રમેશભાઈ ખૂબ કામ કરી રહ્યા છે. મેં જયારે કહ્યું કે સાહેબ સુરતની અંદર આપે પધારવાનું છે તો કહ્યું કે ચોક્કસ અમે આવીશું, અને આજે એમની સાથે ખૂબ મોટી ટીમ પણ લઈને આવ્યા છે, એ આપણા માટે ગૌરવનો વિષય છે. વેલકમ સર. રમેશચંદ્ર વશી, સિનિયર સિટીઝન કાઉન્સિલ વાપી. 1995 થી 2000 વાપી મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે ઉત્કૃષ્ટ સેવા કરી. ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન કોન્ફેડરેશન નામની એક સંસ્થા છે જેનો રાષ્ટ્રીય એવોર્ડ હમણાં એમને મળ્યો, જે આપણા સૌને માટે ગૌરવની બીના છે. સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે સેવા આપી અને અખિલ ભારતીય નાગરિક મહાસંઘ તરફથી મહારાણા પ્રતાપ બેસ્ટ સિનિયર સિટીઝન અર્બન કેટેગરીમાં એવોર્ડ વરિષ્ઠ નાગરિકો માટેની સેવા બદલ એમને એનાયત કરવામાં આવ્યો. 78 થી 80 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેવી કુશળતાથી વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલનું નેતૃત્વ કરે છે. અને એક વાત એમણે મને ફોન પર કહી કે અમારી સિનિયર સિટીઝનની અંદર હમણાં એક બેન આવ્યા અને કહ્યું કે તમે જે રીતે કામગીરી કરો છો તો એમણે 1.5 કરોડ રૂપિયાનું પોતાનું મકાન સંસ્થાને દાન કરી દીધું, જ્યાં એમને સીવણ ક્લાસ તે બધું ચલાવ્યું છે. તો આવા રમેશચંદ્ર વશીને આપણે સુરતના આપણે ખૂબ જ જાણીતા, જેને આપણે દિનુભાઈથી ઓળખીએ, દિનકર નાયકને શાલ ઓઢાડીને સન્માન કરવા વિનંતી કરું છું. દિનુભાઈ, આ એવી વ્યક્તિઓ છે કે જેના થકી આપણે આપણી જીવન જીવવાની એક દિશા આપણને સતત આપી રહ્યા છે. થેન્ક યુ સર. અને હવે એક 2 મિનિટ માટે આપણે સુરેશભાઈનો પણ પ્રતિભાવ જાણી લઈએ. સુરેશભાઈ, સૌપ્રથમ તો આજે 75મો મણકો ગુજરાત ભૂકવાના હમસફર તમે એનું સમારંભ યોજ્યો છે એ બદલ તમને સૌને આ ડોક્ટર મિત્રને હું અભિનંદન આપું છું. 8-1 વર્ષ પહેલા મારો એમની જોડે પરિચય થયો, જયેન્દ્રભાઈ જોડે, અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના એ તે વખતે લાગે છે પ્રમુખ હતા. ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, એમાં જે ફેમિલી શબ્દ છે ને જયેન્દ્રભાઈ, તો આજે તો ફેમિલી ડોક્ટરો રહ્યા જ નથી. પણ એવા સમયે તમે દરેક નવસારી કે વ્યારા કે એ બધે આવીને તમે જે માર્ગદર્શન આપો છો વડીલોને, પછી તે ડાયાબિટીસનો હોય, સુગરનો, સોરી કિડનીનો કંઈ મુશ્કેલી હોય, તો મને તો એવું લાગે છે કે તમારા જે એસોસિએશન છે એનું નામ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનને બદલે સોસાયટી ફિઝિશિયન એસોસિએશન આપવું જોઈએ. કારણ કે તમે તો સમગ્ર સમાજને માર્ગદર્શન આપી રહ્યા છો, એટલે ફેમિલી શબ્દને તમે બહુ ઊંચે લઈ ગયા છો. ફેમિલી ફિઝિશિયન બદલે સોસાયટી ફિઝિશિયન એસોસિએશન. મિત્રો, દક્ષેશભાઈએ ખૂબ સરસ વાતો કરી આજે, અને મને આનંદ છે કે દક્ષેશભાઈએ મારું પુસ્તક અમેરિકા સોનાની લંકા એમનું નવસારીમાં વિમોચન કર્યું હતું. જયભાઈ તો નવસારીમાં છેલ્લા 2-3 વર્ષથી શિક્ષણ શિબિરનું સંચાલન કરે છે. એ જયભાઈ એ સંચાલનમાં હું ત્યાં હોઉં જ છું, પણ આપની જોડે કોઈ દિવસ મેં ડાયસની પાછળ પણ તમારી જોડે મુલાકાત નથી કરી, પણ તમને
જયભાઈને મેં સાંભળ્યા છે. દોસ્તો, હું તમે જે વાત કરી દક્ષેશભાઈ, 60મા વર્ષે હું LIC માંથી નિવૃત્ત થયો. એ વર્ષે મારું 7 કરોડ રૂપિયાનું પ્રીમિયમ હતું અને છેલ્લે દિવસે 50 લાખનું પ્રીમિયમ કરેલું. 2 દિવસ પછી અમારી એક સંસ્થા સિનિયર સિટીઝન ટ્રસ્ટ, એના ભાઈ મને મેમ્બર બનાવવા આવ્યા. પણ મને એમ લાગ્યું કે હું ક્યાં સિનિયર સિટીઝન છું. 60 વર્ષ પૂરા થયા પણ હું સિનિયર સિટીઝન થયો એ માનવા તૈયાર નહોતો. અંતે સિનિયર સિટીઝન હું બન્યો અને પહેલી મિટિંગમાં ગયો. નસીબ એવું હતું કે નસીબ જ હતું જોકે એ મિટિંગમાં હું પ્રમુખ બન્યો. અને ત્યાર પછી ટોયલેટ બનાવવાના હોય કે ગામડામાં વિદ્યાર્થીઓને કીટ્સ આપવાની હોય, અનાજ આપવાનું હોય, બોરિંગ કરવાનું હોય, ભરતભાઈ સરસિયામાં સ્કૂલનું સંચાલન કરે છે, એ સ્કૂલમાં જઈને સિનિયર સિટીઝનોએ, નવસારીના સિનિયર સિટીઝનોએ ત્યાં બોર પણ કર્યો છે, ઇલેક્ટ્રિક મોટર પણ આપી છે. પણ દિવાળીમાં અમે મીઠાઈઓ બનાવીએ છીએ અને મીઠાઈઓ બનાવીને રાહત દરે, ચોખ્ખા ઘીની મીઠાઈઓ બનાવીને રાહત દરે આપીએ છીએ અને જે પૈસા આવે છે તે પણ ગામડામાં ખર્ચીએ છીએ. પણ આ સફળતા પાછળ અમારા 500 મેમ્બરો આ સફળતાની પાછળ છે અને એમના થકી જ, અથવા એમના દાન થકી, એમના પૈસા થકી અને સમાજ થકી અમે આમ કામ કરી શકાય છે. ફરી એકવાર જયેન્દ્રભાઈ, ડૉક્ટર શૈલેડા સાહેબ અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને મારું જે અભિવાદન કર્યું તે બદલ હું આપનો ઋણ સ્વીકાર કરું છું. થેન્ક યુ. વેલ, અજયભાઈ અને રમેશચંદ્ર, તમને પણ અમે સાંભળવાના છીએ, પણ અમારો આ કાર્યક્રમ પૂરો થાય પછી તમારું પણ અમે વ્યક્તિત્વ લઈશું. અને હવે અમારી જે ટીમ છે, આપ અહીંયા જ રહેજો સાહેબ, આપ અહીંયા જ રહેજો સાહેબ, તમે પણ આવી જાઓ પ્લીઝ. જયભાઈ આવી જાઓ સાહેબ, તમે પણ. હવે મને ખબર છે કે આપણે બધા જય વસાવડાને સાંભળવા ખૂબ આતુર છે, પરંતુ આ 5 વર્ષમાં અમારી ટીમે જે કામ કર્યું છે એ ટીમને પણ અમે આજે અહીં તમારી સમક્ષ રજૂ કરીશું અને એ લોકોને બિરદાવીશું. ડૉક્ટર યતીશ લાપસીવાલાને હું વિનંતી કરીશ કે ટૂંકની અંદર અમારી આ ટીમનો પરિચય આપે અને આપણે એ લોકોને ફેલિસિટેટ કરીએ. સર્વ વડીલો, આપ સર્વેને એક પહેલા સૌપ્રથમ તો આવકારું છું અને જેમ જયેન્દ્રભાઈએ કહ્યું તેમ બુઝુર્ગો કા હમ સફર આજે જે 75 કાર્યક્રમો કર્યા છે એક ટીમ વર્કને આભારી છે. એને માટે અમારી ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનની એક ખૂબ જ સક્ષમ ટીમ તૈયાર છે. લગભગ ટીમ 15-15 ડોક્ટરોની છે, એમાંના કોઈ પણ 3 કે 4 ડોક્ટરો જુદી જુદી જગ્યા પર જુદા જુદા કાર્યક્રમો માટે જતા હોય છે. સમય નહીં વેડફાય એ માટે હું અમારી બુઝુર્ગો કા હમ સફરની તથા સૌરમય સફરની સમગ્ર ટીમને બેક સ્ટેજ ઉપર આવી જવા વિનંતી કરું છું કે જેથી ઝડપભેર આપણે એમનો સન્માનનો કાર્યક્રમ પૂરો કરી શકીએ. સર્વપ્રથમ ડોક્ટર વિનોદભાઈ સિંહ શાહ, ભરતભાઈ સ્લાઇડ આગળ ચલાવજો. ડોક્ટર વિનોદભાઈ સિંહ શાહ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન સુરતના તો ભૂતપૂર્વ પ્રમુખ છે જ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના તો ભૂતપૂર્વ પ્રમુખ છે જ, પણ તે સિવાય ગુજરાત રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું હેડક્વાર્ટર્સ એટલે કે દિલ્હી એટલે કે સમગ્ર ભારતમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનું પણ પદ સ્વભાવી ચૂક્યા છે. આપણા માટે, સુરત માટે ખરેખર ગૌરવનો વિષય કહેવાય. તે સિવાય વિનોદભાઈનું રાખજો હજુ, વિનોદભાઈની ઘણી બધી અચીવમેન્ટ્સ છે. વિનોદભાઈ જે ગુજરાત સ્ટેટ કોન્ફરન્સ જીમાકોનમાં 2 વખત ચેરમેન પદ સંભાળ્યું છે અને અત્યારે પણ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા નામની એક ઘણી ઉત્તમ પેટા સંસ્થા છે અને તેમાં ડિરેક્ટર પદ તરીકે સ્થાન સંભાળી રહ્યા છે. તો હું શ્રી સુરેશભાઈને વિનંતી કરું કે વિનોદભાઈનું સન્માન કરે. સુરેશભાઈ, સુરેશભાઈ દેસાઈ પ્લીઝ.
હા બાજુ ડોક્ટર ભૂપેશ ચાવડા પ્લીઝ કમ ફોરવર્ડ ડોક્ટર ભૂપેશ ચાવડા ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના ભૂતપૂર્વ પ્રમુખ છે અને તે સિવાય દિવ્યપથ નામની સંસ્થા કે જે ઓર્ગન ડોનેશન બોડી ડોનેશન આઈ ડોનેશન માટે ખૂબ જ સક્રિય છે તેમાં ટ્રસ્ટી છે દામિની નામની એક સંસ્થા છે કે જે સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ જ પ્રવૃત્ત છે તો તેમાં એવો પ્રમુખ છે અને મને કહેતા આનંદ થાય છે કે કોલેજ કન્યાઓને ખૂબ જ ઉપયોગી એવી કોન્ફરન્સ ફેમિકોન નું દર વર્ષે આયોજન એમના પ્રમુખ પદ એમના ચેરમેન પદ હેઠળ કરવામાં આવે છે અને જેમાં 1000-1200 જેટલી કોલેજ કન્યાઓ દર વર્ષે ભાગ લે છે ખૂબ જ ગૌરવની અને ખૂબ જ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે તો ડોક્ટર એટલે ભૂપેશ ચાવડાનું સન્માન કરવા માટે હું શ્રી ભરતભાઈ શાહને વિનંતી કરું છું ડોક્ટર જગદીશ જરીવાલા સ્લાઇડ આગળ કરજો ડોક્ટર જગદીશ જરીવાલા માટે ભરતભાઈ ખૂબ જ સિનિયર ફેમિલી ફિઝિશિયન છે કે જે ગોપીપુરા અને વેસુ ખાતે એમનું ક્લિનિક ચલાવે છે જ્યારે કોઈ પણ સામાજિક કાર્યક્રમ કરવાના હોય ફેમિલી ફિઝિશિયનમાંથી કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાંથી તો ત્યારે જગદીશભાઈને પહેલા યાદ કરવામાં આવે છે અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે એમના ચેરમેન પદ હેઠળ આઈએમએ સુરતને ગુજરાતમાં બેસ્ટ સોશિયલ સર્વિસીસ માટેનો એવોર્ડ મળ્યો હતો એમનું સન્માન કરવા માટે હું શ્રી અજયભાઈને વિનંતી કરું છું ડોક્ટર કિરીટભાઈ ડુમસિયા સાહેબ પીટી સાયન્સ કોલેજમાં લોકલ એડમિનિસ્ટ્રેટિવ કમિટીના ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વ્યવસ્થા કમિટીમાં સિનિયર મોસ્ટ સભ્ય છે અને જે ખૂબ જ જાણીતી સંસ્થા સ્કેટ તો તેમાં પણ ગવર્નિંગ બોડીના સદસ્ય છે એ સિવાય રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી સંસ્થાના વાઇસ ચેરમેન વાઇસ પ્રેસિડેન્ટ છે પીટી સાયન્સ કોલેજ એલ્યુમની એસોસિએશન સાર્વજનિક હેલ્થ સેન્ટરના ઓનરરી ડિરેક્ટર અને જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું નામ સુરત મેડિકલ એસોસિએશન હતું અને અમારું ફેમિલી ફિઝિશિયન એસોસિએશનનું નામ જ્યારે જનરલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન હતું તે વખતે એ બંને સંસ્થામાં પ્રમુખ રહી ચૂક્યા છે સંસ્થાઓના નામ બદલાયા નથી બદલાઈ ગયા છે પણ સાહેબ હજુ અડીખમ છે કિરીટભાઈ નું સન્માન કરવા માટે ડોક્ટર મુકુલ ચોકસીને વિનંતી કરું છું ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ ગવર્મેન્ટ સર્વિસીસમાં હતા 2004 નિવૃત્ત થયા અને પછી સમાજને પોતાના તરફથી જેટલું બની શકે એટલું આપવા માટે હંમેશા પ્રવૃત્ત રહ્યા છે શ્રી દક્ષેશભાઈ ઠાકરને ડોક્ટર દક્ષેશભાઈ ઠાકરને વિનંતી કરું છું એમનું સન્માન કરવા માટે ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ ડોક્ટર મહેન્દ્ર સોલંકી ડોક્ટર મહેન્દ્રભાઈ સોલંકી પ્લીઝ કમ ફોરવર્ડ અમરોલીના ખૂબ જ સાયલન્ટ કાર્યકર્તા મહેન્દ્રભાઈ એવી વ્યક્તિ છે કે જે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે પણ કદી પણ એમને પદની ઈચ્છા કે ખેવના રાખી નથી તમે એમના કાર્યનું લિસ્ટ જોશો તો જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી જીવન જ્યોત હોસ્પિટલ અમરોલી
અમરોલી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, અમરોલી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, દરેકમાં કારોબારી સભ્ય છે. તમે એમના એમનું કશે પણ પ્રમુખ તરીકેનું કે હોદ્દાનું કોઈ નામ જોશો નહીં. તો હું સુરેશભાઈને વિનંતી કરું છું ડોક્ટર મહેન્દ્રભાઈનું સન્માન કરવા માટે. ડોક્ટર પીપી મિસ્ત્રી, આમ તો આંખના તબીબ તરીકે કાર્ય કરે છે, પરંતુ અમારી ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સાથે પણ ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, રોટરીમાં પણ ખૂબ જ એક્ટિવ છે. તો હું ડોક્ટર મુકુલભાઈને વિનંતી કરું છું ડોક્ટર પીપી મિસ્ત્રી સાહેબનું સન્માન કરવા માટે. આજે નથી વગાડવાનો. ડોક્ટર શૈલેષ ગાંધી, ખૂબ જ વ્યસ્ત ફેમિલી ફિઝિશિયન, પાલે પોઈન્ટ ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ફેમિલી ફિઝિશિયન એસોસિએશનમાં ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. અતિ વ્યસ્ત પ્રેક્ટિસ હોવા છતાં પણ બુઝુર્ગો કા હમસફર પ્રોજેક્ટમાં ખૂબ જ એક્ટિવ પોતાનું પ્રદાન આપે છે. હું શ્રી જય વસાવડા સાહેબને વિનંતી કરું છું એમનું સન્માન કરવા માટે. ડોક્ટર દીપક ગઢિયા, ડોક્ટર દીપક ગઢિયા કદાચ હાજર નથી અત્યારે. દીપકભાઈ પણ વીર દાદા જશરાજ ટ્રસ્ટ, જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ માનવ મિત્ર મંડળ એ દરેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. હું ડોક્ટર વિનોદભાઈ શાહને વિનંતી કરું છું એમનું સન્માન કરવા માટે. ફ્રેન્ડ્સ, અમે જે રીતે બુઝુર્ગો કા હમસફર દ્વારા આરોગ્ય વિષયક વિવિધ પ્રોગ્રામો કરતા હોઈએ છીએ, તેવી રીતે જયેન્દ્રભાઈ કહ્યું તેમ હમણાં અમારા જે તમામ સભ્યો છે તે સંગીતમાં પણ ખૂબ જ ઊંડો રસ ધરાવે છે, અને તેઓની દ્વારા એક સુરમય સફર નામનો મ્યુઝિકલ કાર્યક્રમ સિનિયર સિટીઝન્સ માટે અમારી સંસ્થા કરે છે. એની એક ઝલક આપ સર્વેને પહેલા બતાવીએ, એના પર ક્લિક કરશો એટલે ચાલો. ક્લિક કરો, ડબલ ક્લિક કરો એટલે ચાલુ થશે. સર, કોંગ્રેચ્યુલેશન્સ. મોસમ નદી કા કિનારા ચંચલ હવા કસમ લોટ આયવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ જીવન મેં બચી હલચલ ઓર બચી
સફરનો કાર્યક્રમ પણ તમારી ક્લબમાં તમે આયોજિત કરી શકો છો. હવે અમારી જે આ સુરમય સફરની ટીમ છે એને હું ટૂંકમાં તમારી સમક્ષ રજૂ કરું. સૌપ્રથમ અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કે એન શેલાડિયા અને એમના ધર્મપત્ની વર્ષા શેલાડિયા. ડોક્ટર કે એન આમ જઈએ તો ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ટીબી ઓફિસર તરીકે ખૂબ જ ગંભીરતાથી સેવા આપે છે. ગંભીરતાથી એટલા માટે કે સુરતની અંદર છેલ્લા વર્ષોની અંદર ટીબીનું પ્રમાણ ઘટ્યું છે અને એનો ડોટની ટ્રીટમેન્ટ જે લોકભોગે બનાવવાની અંદર ડોક્ટર કે એન શેલાડિયા અને એમની ટીમ બહુ જ ઘનિષ્ઠતાથી કામ કરે છે. તો અમારી સંસ્થાના આ વર્ષના પ્રમુખ છે અને વર્ષા શેલાડિયા પણ અમારા લેડીઝ ક્લબમાં આ વખતે ખૂબ સારું કામ કર્યું. તો હું રમેશચંદ્ર વશીને વિનંતી કરું, વશી સાહેબ આપણે એમનું સન્માન કરો, ખૂબ તાળીઓથી વધાવીએ. આ અમારી ટીમ મેન ઓન વ્હીલ્સ, હંમેશા દોડતા જ હોય એવા અમારા ડોક્ટર ચંદ્રેશ જરદોશ અને એમના ધર્મપત્ની હેમંતી જરદોશ. ચંદ્રેશ ઇઝ ઓન વ્હીલ્સ, હંમેશા દોડતા જ હોય સંસ્થાની અંદર, કાયમ પણ નાના મોટા કામની અંદર કોઈ દિવસ પણ એમને ના નથી પાડી. પરંતુ અગત્યની વાત અમારી ટીમ માટે એ છે કે છેલ્લા 2 વર્ષની અંદર અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં એમણે 7 પ્રોગ્રામ અમેરિકામાં કર્યા છે અને હવે જ્યારે અમેરિકા જશે ત્યારે 2-3 પ્રોગ્રામ એમના પાઇપલાઇનમાં છે. એટલે અમારો મેસેજ વિદેશમાં પણ પહોંચાડવા માટે ડોક્ટર ચંદ્રેશ, તમે સુડોકુ જોતા હશો તો દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચારમાં જે સુડોકુ આવતું હતું એનું શ્રેય પણ ચંદ્રેશને જાય. હેમંતીબેન રંગોળી કેવી રીતે બનાવવી અને આવી નાની નાની અનેક પ્રવૃત્તિઓ આ અમારું બહુ એલર્ટ અને જાગૃત કપલ ડોક્ટર ચંદ્રેશ અને હેમંતીબેન કરે છે. સુરેશભાઈ આપને વિનંતી કે ડોક્ટર ચંદ્રેશ અને હેમંતીનું આપણે સન્માન કરીએ. આભાર. અમારી ફૂલછાપમાં જુદા જુદા કેરેક્ટર્સ છે, જુદી જુદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબીબો છે. આ મેસેજ અહીંયા એટલા માટે આપવા માંગુ છું કે આપણે એવું જાણીએ કે ડોક્ટરો ફક્ત પ્રેક્ટિસ જ કરે છે. અહીં હું આપની સમક્ષ એ કહેવા માંગુ છું કે ડોક્ટરો પ્રેક્ટિસ નથી કરતા, પરંતુ જીવનના બીજા પાસાઓને પણ સાંકળીને એ લોકો પોતાના જીવનને અતિ ઉત્તમ રીતે વ્યસ્ત કરે છે. ડોક્ટર પિંકી અરે સોરી ડોક્ટર દીપક મોદી અને પિંકી મોદી વેરી યંગ ટેલેન્ટેડ પર્વત પાટિયા પર પ્રેક્ટિસ કરે છે. યોગાની અંદર નેશનલ લેવલ ઉપર એમણે સુરતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અને પિંકી મોદી એ યોગા ટીચર છે, પણ વાત ખરેખર હવે સાંભળવા જેવી છે કે બ્રાઉન બેલ્ટ કરાટેની અંદર ધરાવે છે અને હવે એમની ઈચ્છા બ્લેક બેલ્ટ ઉપર જવાની છે. અને ડોક્ટર પિંકી અને દીપક હમણાં આંદામાન નિકોબાર ગયા હતા ત્યારે એક મેસેજ સાથે ગયેલા કે સેવ ફૂડ ડોન્ટ વેસ્ટ ફૂડ, અને એ મેસેજ એને સુરતથી આંદામાન નિકોબાર ગયા ત્યાંથી આવ્યા ત્યાં સુધી ત્યાંના લોકોને આપ્યો. અને પિંકી હમણાં યુરોપના પ્રવાસે ગયેલા ત્યારે યુરોપના જુદા જુદા શહેરોમાં પ્લે કાર્ડ લઈને બેઠેલા કે સેવ ફૂડ ડોન્ટ વેસ્ટ ફૂડ, આવી પ્રવૃત્તિ પણ અમારી સંસ્થાની મહિલાઓ કરે છે. તો સુરેશભાઈ અજયભાઈ પ્લીઝ કમ. અજયભાઈને હું વિનંતી કરું કે ડોક્ટર દીપક મોદીને પિંકીનું સન્માન કરે.
ડોક્ટર જયેશ અને ડોક્ટર હિના તમાખુવાલા. અમારા સંસ્થા જ્યારથી શરૂ થઈ 1990 ત્યારથી જેને અમે ફ્રન્ટલાઈન સોલ્જર કહીએ, પાયાના કાર્યકર, સંસ્થાનું પ્રમુખ પણ શોભાવી ચૂક્યા છે. વાડી ફળિયા ખાતે પ્રેક્ટિસ કરે છે હિના અને જયેશ. વાત અહીં એવી છે કે 52 વર્ષ સુધી એમને એવું હતું કે હું ગાઈ શકીશ જ નહીં, અને અત્યારે એમણે જોયું કે ભૂપેન હજારિકાનું ગીત કેટલું સરસ રજૂ કર્યું. એટલે કોઈ પણ ઉંમરે તમે ગાઈ પણ શકો છો, તમે શીખી પણ શકો છો. અને અમારી જે એકેડેમી ચાલે છે એમાં હી ઇઝ અ વેરી કીન એકેડેમિશિયન. તો જયભાઈ, આપણે જય વસાવડા પાસે હિના અને જયેશને આપણે તાળીઓથી વધાવી. અમારા દરેક કેરેક્ટર જુદા જુદા છે. અમારા સંસ્થાના સેક્રેટરી હરેશ ભાવસા અને ડોક્ટર ક્રીના ભાવસા, એ અત્યારે અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રેઝન્ટ સેક્રેટરી છે અને પટાર રોડ પર ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરે છે. ગાય છે પણ સરસ, હેમંતકુમારના ગીતો બહુ સરસ ગાય, અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જૈન સમાજમાં પણ સંકળાયેલા છે. અને ક્રીના પણ તબીબ તરીકે એમને આપે છે. હું દક્ષેશભાઈને વિનંતી કરીશ. દક્ષેશભાઈ પ્લીઝ આપણે. થેન્ક યુ દક્ષેશભાઈ. અમારી સંસ્થાનું બીજું એક ટેલેન્ટેડ કપલ ડોક્ટર મધુસૂદન ઉમરજી અને રાધિકા ઉમરજી, પાન ખાઈએ અહીંયા અમારે જોયું ને આપણે હમણાં. ડોક્ટર મધુસૂદન ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી સિવાય બીજી 6 ભાષાઓના જાણકાર છે. તમિલ, કન્નડ, મલાયમ એવી અનેકવિધ ભાષાઓ અને સંસ્કૃતના શ્લોક જે અમે સંભળાવ્યા એવા અનેક સંસ્કૃતના શ્લોકો પણ એમના મોઢેથી સાંભળવા એ એક લાવો છે. રાધિકા ઉમરજી એ ભરતનાટ્યમમાં ખૂબ જ વિશારદ છે અને સુરત શહેરની કેટલી દીકરીઓનું આરંગેત્રમ એમના થકી થયું છે. તો અમારી આ ટેલેન્ટેડ કપલને હું મુકુલને વિનંતી કરીશ. મુકુલ એમનું સન્માન કરે. કરાવો કે ટ્રેક પર ગીતો ગાવાનો આ બંનેને ગાંડો શોખ છે. જ્યારે પણ કહીએ ત્યારે એ લોકો ગીતો ગાતા હોય છે અને લાઈફને હંમેશા જુદી રીતે માણતા હોય છે. અનધર સ્ટાઇલિશ કપલ ઓફ અવર ઓર્ગેનાઇઝેશન જે હમણાં તમારી સમક્ષ જયા, ડોક્ટર યતીશ અને ડોક્ટર સુજાતા લાપસીવાલા. દરેક સંસ્થામાં છે ને સમસ્યાઓ તો આવે, પણ સંસ્થામાં એક થિંક ટેન્ક પણ હોય કે જે સમસ્યાને સુલઝાવે. તો ડોક્ટર યતીશ એ અમારા એક થિંક ટેન્કમાંના એક છે. ખૂબ જ આપણે પટાર રૂપે પ્રેક્ટિસ સરસ કરે, પરંતુ ગાવા સાથે પણ બીજી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અને કોમ્પ્યુટરના હી ઇઝ અ ટેકનોક્રેટ. કોમ્પ્યુટરનું ખૂબ સરસ અત્યારે જે આખું પ્રેઝન્ટેશન આપણે જોઈ રહ્યા છે એ ડોક્ટર યતીશ તૈયાર કર્યું છે. સુજાતા પણ ગાય સરસ હમણાં આપણે જોયું. તો હવે અમે એવું રખ્યું કે પતિ પત્ની હંમેશા સાથે જ આવા કામ સાથે જોડાઈએ, જેથી એ લોકોને પણ જીવન જીવવાનો ઉમળકો રહે અને અમે ક્યાં જઈએ તેની ખબર પણ પડે. તો દિનુભાઈ, દિનકરભાઈ, દિનુભાઈને વિનંતી કે યતીશ અને સુજાતા એવું જ અમારી સંસ્થાનું એક ટેલેન્ટેડ કપલ ડોક્ટર દીપક અને ઈલા તોરાવાલા. દીપક બુઝુર્ગ કા હમ સફરની જે ટીમ અમે લોકો ચલાવીએ છીએ એમાં સંકલનની અંદર ખૂબ જ અગત્યનો ફાળો આજના આખા કાર્યક્રમની ધરોહરા અમારી સાથે રહીને એમણે સંભાળી. અને ગીતો ગાવાના તો શોખીન છે પણ ઓવર એન્ડ અબોવ હી ઇઝ એન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ, એક ઉદ્યોગપતિ પણ છે. તો આ બધી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે રહીને ડોક્ટર ઈલાની સાથે ડોક્ટર દીપક ખૂબ સરસ કામ કરે છે અમારી સંસ્થાને. એને અત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં પણ તેઓ ખૂબ સારું કામ કરે છે. તો ભરતભાઈ, આપણે ડોક્ટર દીપક તોરાવાલા અને ઈલા તોરાવાલાને સન્માનીએ. અને સૌથી છેલ્લે આપણે ડોક્ટર જયેન્દ્ર કાપડિયા અને પારુલબેન કાપડિયાનું સન્માન કરીશું. 42 વર્ષથી ડોક્ટર જયેન્દ્રભાઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે મુગલીસરા ખાતે ફેમિલી પ્રેક્ટિસ કરે છે. ફેમિલી ડોક્ટર્સનું રાષ્ટ્રીય સંગઠન ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ
એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા જેની ભારતમાં 50 થી પણ વધુ શાખાઓ છે તેના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. 2013માં મેડસ્કેપ ઇન્ડિયા નામની તબીબી સંસ્થા તરફથી આઉટસ્ટેન્ડિંગ જનરલ પ્રેક્ટિશનર ઓફ ઇન્ડિયાનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. અને ટેબલ ટેનિસ અને રમતગમતમાં પણ તેઓ ખૂબ જ રૂચિ ધરાવે છે. શ્રીલંકાની રાજધાની કોલંબો પર યોજાયેલી દ્વિતીય સાઉથ એશિયન વેટરન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જેમાં માલદીવ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને ભારત દેશ વગેરે ઘણા દેશોએ ભાગ લીધો હતો, એમાં 65 વર્ષથી ઉપરના ગ્રુપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. ફિઝિશિયન્સ એસોસિએશન સુરતમાં સામાજિક ક્ષેત્રે વરિષ્ઠ નાગરિકોના જીવનની પાનખરમાં વસંતનો અનુભવ કરાવતો આ પ્રોજેક્ટ બુઝુર્ગો હમસફરના તેઓ પિતામહ છે. તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને એક ખાસ વાત, સંગીતમાં પણ તેમની એટલી જ રૂચિ છે. અને શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, રેડિયો સિલોન જેને આપણે કહીએ છીએ, તેના લોકપ્રિય કાર્યક્રમ પુરાણી ફિલ્મો કા સંગીત સવારે 7:30 કલાકે રજૂ થાય છે, તેમાં પ્રથમ વખત રેડિયો સિલોનના શ્રોતા તરીકે ઇન્ટરવ્યુ 30 મિનિટનો ત્યાં રેડિયો સિલોન પરથી એમનો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જયેન્દ્રભાઈ એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, મને એમને પારુલબેનનું ઇન્ટ્રોડક્શન આપવાનું ભૂલી ગયા છે. પણ પારુલબેન 37.5 વર્ષ સુધી ટીમલે એવોર્ડ સુરત ખાતે કૃતિકા કિન્ડરગાર્ડનના સંચાલક તરીકે સેવા આપી બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું છે અને જયેન્દ્રભાઈના દરેક પ્રોજેક્ટમાં એમની સાથે ખભે ખભા મિલાવીને એમને સાથ આપે છે. તો આવા ડોક્ટર જયેન્દ્ર કાપડિયા અને પારુલબેનનું સન્માન કરવા માટે હું શ્રી જય વસાવડાને વિનંતી કરું છું. વો આઈને કો ભી હૈરત મેં રખ દેતા હૈ, વો આઈને કો ભી હૈરત મેં રખ દેતા હૈ, કિસી કિસી કો ખુદા યે હુનર દેતા હૈ. તો આવા હુનરના સ્વામી એવા ડોક્ટર જયેન્દ્ર કાપડિયા અને પારુલબેન. તો મિત્રો, હવે આપણે કાર્યક્રમ આગળ વધારીએ અને બધા જ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે સભાગૃહમાં સ્થાન લઈ અને આપણે ઉત્તરાર્ધ તરફ વળીએ એ પહેલા આગળ અમે જે કહ્યું એ પ્રમાણે